નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી તમારી અને આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ મનીષ સિંધી ખાતે. તમને નવાઈ લાગી હશે કે આજે મનીષભાઈ સાહેબ જે છે કેમ થોડો સૂર બદલાઈ ગયો છે. સૂર એટલા માટે બદલાઈ ગયો છે, જગ્યા એટલા માટે બદલાઈ ગઈ છે કે ઘણા બધા લોકોએ મને રિક્વેસ્ટ કરી હતી કે એમને ડેલી કરંટ અફેર્સના વિડીયોની નોટિફિકેશન મળતી નથી. એટલે હવે આપણે નિર્ણય લીધો છે મેં કે હવે જે આપણે વિડીયો અપલોડ કરીશું ડેલી કરંટ અફેરનો એ આપણી ચેનલ પર જ કરીશું, જેથી કરીને દરેકને આ વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો શરૂ કરીએ. આજે આપણે વાત કરીશું ડેલી કરંટ અફેરની અંદર 28 ડિસેમ્બરના કેટલાક અગત્યના કરંટ અફેર્સ. આગળ વધતા પહેલાં આપણને ખબર છે કે 26 ડિસેમ્બરના રોજ શપથવિધિ થઈ ગઈ અને એ શપથવિધિમાં સતત બીજી વખત મુખ્યમંત્રીના શપથ કોણે લીધા, તો વિજયભાઈ રૂપાણી સાહેબે લીધા. અને સાથે સાથે બીજી વખત નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ કોણે લીધા, તો એ લીધા નીતિનભાઈ પટેલ સાહેબે. હવે આગળ વધતા પહેલાં આપણે અંગ્રેજીના શબ્દની વાત કરીશું, કારણ કે આવનારી પરીક્ષાઓની અંદર આપણને ખબર છે કે ઇંગ્લિશના સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો ઘણા પૂછાતા હોય છે, અને સૌથી મોટો જે લેકિંગ સબ્જેક્ટ આપણા માટે છે તો ઇંગ્લિશ છે. તો એને આપણે કંઈક શીખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ડિસ્પોઇલ જે તમે કહો, જેનો મતલબ થાય છે ઉજાડવું. અને બીજો એક શબ્દ આના માટે વારંવાર ઉપયોગમાં લેવાય છે, આ શબ્દને લૂંટી લેવું. કદાચ કોઈ લૂંટી લે ને, તમે બધું જ લૂંટી લે, તમારી પાસે કશું જ ના બચે, તો એને પણ ઉજડી ગયા કહેવાય ને તમે, ઉજાડવું. હવે એના સમાનાર્થી શબ્દોની વાત કરીએ તો ડિવાસ્ટેટ અને ડિસ્ટ્રોય, બે એના સમાનાર્થી શબ્દ છે. જો અહીંયા જોઈ લો, હાલમાં આપણને ખબર છે કે અમેરિકાની, નોર્થ કોરિયાની વાત કરીએ, જાપાનની વાત કરીએ, ચીનની વાત કરીએ, પાકિસ્તાનની વાત કરીએ, બધી જગ્યાએ ખતરો ક્યાંથી આવી રહ્યો છે કે મિસાઇલ, એટોમિક મિસાઇલની વાત કરીએ છીએ. જો એટોમિક મિસાઇલનો પ્રયત્ન કરવામાં આવશે તો બધું ઉજડી જશે ને મિત્રો, બધું જ ઉજડી જશે, તેને કહેવાય બધું જ ડિસ્ટ્રોય થઈ જશે. તો એના સમાનાર્થી વિરુદ્ધાર્થી શું થઈ જશે? અહીંયા ડિસ્ટ્રોય એટલે ખતમ કરવું, તોડી નાખવું, તો અહીંયા થશે બિલ્ડ, કન્સ્ટ્રક્ટ અથવા ઇમ્પ્રુવ કરવું. શું કરવું ભાઈ? ઇમ્પ્રુવ કરવું, એ સેન્સમાં પણ એનો ઉપયોગ થાય છે. હવે જો કે આપણને અત્યારે હાલ ખબર છે આપણી જે જમીન જે છે એનું જે વધારે પડતું નુકસાન થઈ રહ્યું છે, કોના કારણે? ઔદ્યોગિકરણથી નુકસાન થઈ રહ્યું છે. ઉદ્યોગની આજુબાજુ જેટલી પણ જમીન હોય છે એ કેવી થઈ જાય છે? ડિસ્પોઇલ, ઉજળી, લૂંટાઈ જાય છે, એટલે કે એની જે ફળદ્રુપતા હોય છે ઉજાડી થઈ જાય છે. ધ લેન્ડસ્કેપ હેઝ બીન ડિસ્પોઇલ્ડ બાય ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ. હવે સૌથી પહેલા ન્યૂઝ વાત કરીએ કે 25 ડિસેમ્બરના રોજ એક રિપોર્ટ આવ્યો છે આપણા દેશમાં, જેની અંદર ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે. જ્યારે પણ ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે રહેતું હોય છે ત્યારે એ પરીક્ષામાં પૂછાવાની સંભાવના વધી જતી હોય છે. તો આપણી એક સ્કીમ જે છે, યોજના છે, જેનું નામ છે ઉજાલા. હવે ઉજાલા યોજના આવે તો એનું પૂર્ણ નામ આપણને ખબર હોવી જોઈએ, ઉન્નત જ્યોતિ અફોર્ડેબલ એલઈડી ફોર ઓલ. ઉન્નત જ્યોતિ અફોર્ડેબલ એલઈડી ફોર ઓલ આ વિદ્યુત બચાવ સાથે યોજના છે, જેના અંતર્ગત, રિપોર્ટના અંતર્ગત વાત કરીએ તો 28.16 કરોડ એલઈડી બલ્બના વિતરણ સાથે ભારતભરની અંદર ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે આવ્યું છે. આવ્યું જો ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું છે, બીજા ક્રમે મહારાષ્ટ્ર અને ત્રીજા ક્રમે જે છે આંધ્રપ્રદેશ છે. પહેલાં 3 યાદ રાખજો, પછી વાંધો નથી. હવે વાત કરીએ કે એલઈડી બલ્બનો ફાયદો શું, કે જે કાર્બન ઉત્સર્જન છે પર્યાવરણને નુકસાન કરનારું, એનું જે પ્રપોર્શન ઓછું થઈ જાય છે. તો જે કાર્બન પ્રપોર્શનનું જે ઉત્સર્જન છે ઓછું થઈ ગયું છે. 2.96 કરોડ ટન જે છે કાર્બન ડાયોક્સાઇડનું જે ઉત્સર્જન, જેને આપણે CO2 તરીકે લખીએ છીએ ને, એ ઓછું થઈ ગયું છે. બીજી વસ્તુ કરીએ કે આ યોજના ક્યારે લોન્ચ કરવામાં આવી હતી? 2016માં શરૂ કરવામાં આવી હતી. ગુજરાત ખાતેથી જ શરૂ કરવામાં આવી હતી. ગુજરાત ખાતેથી કઈ જગ્યાએથી? દાહોદ ખાતેથી આની શરૂઆત કરી હતી. એ વખતે એના મંત્રાલય કોના હાથમાં હતું? ઉર્જા મંત્રાલય પિયુષ ગોયલના હાથમાં હતું, જે અત્યારે હાલ આપણા રેલવે મિનિસ્ટર છે. તો આટલી ડિટેલ આ ન્યૂઝપેપરમાંથી ખાસ યાદ રાખજો. બીજી વસ્તુ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આપણે કાંકરિયા કાર્નિવલ અત્યારે શરૂ થઈ ગયું છે, એની અંદર નોક્ટરલ ઝૂનું લોકાર્પણ કરાયું. હવે યાદ રાખજો કે નોક્ટરલ ઝૂ નવો શબ્દ છે, આવનારી પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ થઈ શકે. નોક્ટરલ ઝૂ શેના માટે છે? કે જે નિશાચર પ્રાણીઓ જે છે તેમની કુદરતી અવસ્થા જોઈ શકાય તે માટે એક નોક્ટરલ ઝૂ હાઉસનો ઊભું કરવામાં આવ્યો છે કાંકરિયા કાર્નિવલની અંદર. અને એનું જે લોકાર્પણ કોના હસ્તે કરવામાં આવ્યું? તો નવનિયુક્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું. ક્લિયર? ચલો. અને 12 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે, જેમાં 20 રૂપિયા બાળકો માટે અને 50 રૂપિયા જે છે
મોટા લોકો માટે ફી રાખવામાં આવી છે। હવે વાત કરીએ કે જે શપથવિધિ કાર્યક્રમની વાત કરીએ તો મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી થઈ ગયા, પછી 8 જે છે કેબિનેટ મંત્રી અને 10 જે છે રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા, એની અંદર RC ફલદુ પણ આવી જાય છે હને। તો બાકી બધા તો આપણે ડિટેલમાં જોઈ લઈશું પછી આપણે। હવે આપણા રાજ્યપાલ કોણ છે? ઓપી કોહલી। મુખ્યમંત્રીને શપથ કોણ લેવડાવે છે? તો રાજ્યપાલ લેવડાવે છે, આપણને ખબર છે। અને એવી રીતે પ્રધાનમંત્રીને શપથ કોણ લેવડાવે છે? તો એ આપણા રાષ્ટ્રપતિ લેવડાવે છે, એટલી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ। બીજી વાર મુખ્યમંત્રી તરીકેના હોદ્દા તરીકે શપથ લીધા, સાથે સાથે નીતિનભાઈ પટેલે પણ બીજી વખત નાયબ મુખ્યમંત્રીના પદ તરીકે શપથ લીધા। હવે આ પ્રસંગે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ પણ હાજર રહ્યા, એમણે પોતાના જૂના કાળના દિવસો પણ યાદ કર્યા। હવે વાત કરીએ તો એમની ઉપસ્થિતિમાં 8 કેબિનેટ કક્ષાના અને 10 રાજ્ય કક્ષાના મંત્રીઓએ શપથ લેવી લીધા। સહ કેબિનેટ મંત્રી તરીકે વાત કરીએ તો RC ફળદુ છે, ભૂપેન્દ્રસિંહ મનુભા ચુડાસમા છે, કૌશિકભાઈ પટેલ છે, સૌરભભાઈ પટેલ, ગણસદભાઈ વસાવા, ગણપતસિંહ વસ્તાભાઈ વસાવા, જયેશ રાંદડિયા, દિલીપ કુમાર વિરાજી ઠાકોર અને ઈશ્વરભાઈ પરમારે હોદ્દા લીધા। જ્યારે વાત કરીએ રાજ્યકક્ષાના મંત્રીની વાત કરીએ તો પ્રદીપસિંહ ભગવતસિંહ જાડેજા, પરબતભાઈ પટેલ, પરસોત્તમભાઈ ઓદવજી સોલંકી, બચુભાઈ મગનભાઈ ખાબડ, જયદ્રથસિંહ ચંદ્રસિંહ પરમાર, ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ, વાસણભાઈ આહિર, શ્રીમતી વિભાવરી દેવી, વિભાવરીબેન દવે, શ્રી રમણભાઈ પાટકર અને કિશોરભાઈ કાનાણી। યાદ રાખજો આ વિભાવરીબેન દવેનું નામ ખાસ યાદ રાખી લેજો। હવે વાત કરીએ કે જેવી શપથ લીધીની સાથે સાથે એક બીજું ઉદ્ઘાટન કર્યું છે એમણે, ઓકે। અહીંયા જો મુખ્યમંત્રી રૂપાણી સાહેબ જે છે સાયન્સ સિટીની મુલાકાતે પહોંચી ગયા છે, અહીંયા બધું નિહાળી રહ્યા છે, ઓકે। શું કર્યું એમણે કે સાયન્સ સિટી ખાતે 25મી, યાદ રાખજો 25મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ, 25મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસનો પ્રારંભ કરાવ્યો। એમણે એવું કહેવું જાય છે કે 2030માં ભારતને વિજ્ઞાન ટેકનોલોજીના ક્ષેત્રે top 3 દેશની અંદર લઈ જવાનું લક્ષ્ય જે છે સાયન્સ કોંગ્રેસે નાખ્યો છે। મુખ્યમંત્રીએ વાત કરી કે અમદાવાદમાં સાયન્સ કોંગ્રેસને ખુલ્લી મુકતા મૂકવાની સાથે બાળકોની અંદર જય જવાન જય કિસાન જય વિજ્ઞાનના, એટલે કે 3 નારી નારો આપ્યો। કયો નારો આપ્યો? જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાનના સમન્વયથી આખા ભારતને શક્તિશાળી અને સમર્થ રાષ્ટ્રનું નિર્માણ કરવા માટે આહ્વાન કર્યું। ભારત આની અંદર આપણા જે વાત કરીએ તો 6 એશિયન દેશો અને ભારતના વિવિધ રાજ્યો આની અંદરના 900 બાળકો એની અંદર ભાગ લઈ રહ્યા છે। હવે વાત કરીએ કે ડોર્નિયર 228 આ કેમ આપણી પરીક્ષા માટે ઉપયોગી થઈ જાય? તો યાદ રાખજો આ જે વિમાન છે સંપૂર્ણપણે ભારતમાં નિર્મિત છે, એટલે કે ભારતનું પ્રથમ નિર્મિત વિમાન તો ડોર્નિયર 228 છે। એ ખાસ યાદ રાખજો કોના દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે આનું? તો હિન્દુસ્તાન એરોનોટિકલ્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે। અને કેમ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે હાલ? કારણ કે સિવિલિયન ફ્લાઇટ માટે ખુલ્લું, લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, એટલે કે લોકો એની અંદર મુસાફરી કરી શકશે। કેમ ચર્ચામાં છે? તો પ્રથમ વખત એને કોમર્શિયલ ઉડાન તરીકે પરમિશન આપવામાં આવી છે। કેમ? કારણ કે અત્યાર સુધી માત્ર ને માત્ર તેનો સંરક્ષણ ક્ષેત્રે ઉપયોગ થતો હતો, એટલે કે ડિફેન્સ ફોર્સમાં પણ તેનો પ્રયોગ થતો હતો, પણ પહેલી વખત એવું બની રહ્યું છે કે હવે તે જે લોકો માટે પણ લોકો પણ એની મુસાફરી કરી શકશે। કેટલી ક્ષમતા ધરાવે છે? તો 19 સીટ ધરાવતું પ્લેન છે આમ। હવે યાદ રાખજો ઉડાન સ્કીમ આવી જાય છે, જેનો મેઇન ટેગલાઇન શું છે? ઉડાનનું પૂર્ણ નામ આપણને ખબર હોવી જોઈએ, ઉડે દેશ કા આમ નાગરિક, ઉડે દેશ કા આમ નાગરિક એનું પૂર્ણ નામ છે। HAL હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના જે ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર કોણ છે? તો T સુવર્ણા રાજુ। અને એની જે વિંગ સ્પાન છે, આટલી જે વિંગ સ્પાન જે કહેવાય આને, એ કેટલી છે? 16.97 મીટર। કેટલી છે? 16.97 મીટર। અગત્યના ન્યૂઝ આપણા ગુજરાત તરફથી જ છે, આપણી ગિફ્ટ સિટી ગુજરાત એ ક્યાંક સુમાર થઈ ગઈ છે, એની અંદર પરમિશન આપવામાં આવી છે IRDAI દ્વારા। આ એક વીમા અપ્રુવલ કંપની છે જેણે પરવાનગી આપી છે કે હવે આ કોઈ પણ કંપની ગિફ્ટ જે વીમા કંપનીઓ જે છે એ ગિફ્ટ IFC ખાતે પોતાનું ઓફિસ બનાવવાનું તેમજ ત્યાંથી પરવાનગી બિઝનેસ કરવા માટે પરવાનગી આપી દીધી છે। આ મેઇનલી પરવાનગી કોને આપી છે? વિદેશી કંપનીઓને આપી છે, વિદેશી વીમા કંપનીઓને, તેઓ પોતાનું સેન્ટર બનાવી શકશે। બીજી વસ્તુ, આ પરમિશનની મળી એના પહેલાં 3 મોટા વીમા કંપનીઓ
જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન જે છે એનું, એટલે જીઆઈસી, ન્યૂ ઇન્ડિયા કોર્પોરેશન, ઈસીજીસી, આ ઓલરેડી 3 પોતાની ઓફિસો ત્યાં ધરાવે છે. હવે વાત કરીએ કે આઈઆરડીએ જે છે એનું પૂર્ણ નામ શું છે સાહેબ? તો ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. શું છે? ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ આઈઆરડીએનું પૂર્ણ નામ છે, જેના અધ્યક્ષ કોણ છે? ટીએસ વિજયન. ગિફ્ટનું પૂર્ણ નામ શું? ગિફ્ટ સિટીનું પૂર્ણ નામ શું છે? ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સ સિટી. શું છે? ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સ સિટી છે. અને જે આઈએફએફસીનો જે પ્રયોગ કર્યો છે આની અંદર, એનો મિનિંગ આખો અલગ થાય છે, યાદ રાખજો. ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર. શું થાય છે? ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર. ત્યારબાદ આપણે મહારાષ્ટ્ર તરફ આગળ વધી જઈશું. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન થઈ જશે. મારું પોતાનું જે લોજિક કે છે એના સંદર્ભમાં આવનારી પરીક્ષામાં આમાંથી પ્રશ્ન આવવાની સંભાવના વધી શકે છે. મહારાષ્ટ્રની સરકારે 17 સભ્યોની એક સમિતિ બનાવી છે, જેના અધ્યક્ષ હશે રાજ્યસભાના મેમ્બર સંભાજી સાહુ છત્રપતિ. કોણ છે? સંભાજી સાહુ છત્રપતિને એના અધ્યક્ષ બનાવવામાં આવે છે. શાના માટે? કે જે રાયગઢનો કિલ્લો જે છે એના વિકાસ માટે, તેમજ એની આજુબાજુના કેટલા વિસ્તારો છે જે એના વિકાસ માટે. કેમ મહત્વનું છે? કારણ કે આપણા જે વોરિયર હતા, વોરિયર કિંગ હતા શિવાજી, એ પોતાની રાજધાની અહીંયા પોર્ટ ખાતે સ્થાપી હતી એમણે, કિલ્લા ખાતે. કઈ સદીનું આ કિલ્લો છે? તો 17મી સદીનો આ કિલ્લો છે. બીજી વસ્તુ કે જે અહીં આજુબાજુના ઇલાકાની વાત કરીએ, રાયગઢ કિલ્લાની વાત કરીએ, તો ત્યાં શિવાજીની માતાનું મેમોરિયલ પણ આવેલું છે, એનો પણ વિકાસ કરવામાં આવશે. શિવાજીની માતાનું નામ શું છે? તો જીજાબાઈ. એએસઆઈ, આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, યાદ રાખજો પૂર્ણ નામ એનું. હવે આજના દિવસ માટે સૌથી પહેલો પ્રશ્ન આપના માટે, એએસઆઈનું અધ્યક્ષ કોણ છે? એનું નામ તમારે મને શોધીને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. હવે વાત કરીએ સાઉદી અરેબિયા. મિત્રો ધ્યાન રાખી લેજો, સાઉદી અરેબિયા આવનારી પરીક્ષામાં બહુ ઇમ્પોર્ટન્ટ થવાનું છે. કેટલા બધા રિફોર્મ્સ એક સાથે આખા દેશની અંદર બદલાવ આવી રહ્યો છે. મહિલાઓનું ક્યાંય અસ્તિત્વ ન હતું, મહિલાઓનું બહુ દાબ દબાવી રાખતા હતા, પરંતુ હવે મહિલાઓને ફૂલી પરમિશન મળવા લાગી છે. મિત્રો યાદ રાખજો, મહિલાઓને સ્પોર્ટ્સ સ્ટેડિયમની અંદર પરમિશન મળી ગઈ, મહિલાઓને ડ્રાઈવર ટેક્સી ગાડી ચલાવી શકશે પરમિશન મળી ગઈ, ઘણી બધી પરમિશનો એમાં મળી રહી છે. હવે યાદ રાખીએ, સાઉદી અરેબિયા જે છે વિશ્વ લેવલની એક ચેસ સ્પર્ધાનું આયોજન કરવા જઈ રહ્યું છે, અને પ્રથમ વખત સાઉદી અરેબિયા, કારણ કે કેમ? કારણ કે એ લોકો અત્યાર સુધી એવું જ કહેતા કે જે પણ આ રીતે ચેસ રમતો રમાય છે ધર્મના વિરુદ્ધ છે, પરંતુ અત્યારે થોડો ચેન્જીસ આવી રહ્યા છે. કિંગ સલમાન જે છે એમનું નામ શું રાખવામાં આવ્યું સ્પર્ધાનું? તો કિંગ સલમાન વર્લ્ડ રેપિડ એન્ડ બ્રિજ ચેસ ચેમ્પિયનશિપ એનું નામ રાખવામાં આવ્યું છે. સાઉદી અરેબિયાના રાજા મોહમ્મદ બિન સલમાન અને રાજધાની રિયાદ, ચરણી નાણું સાઉદી રિયાદ. હવે હાલમાં જ સાઉદી અરેબિયાએ એક રોબોટને નાગરિકતા આપી છે. એ રોબોટનું નામ શું છે તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. અભિનેત્રી અનુષ્કા શર્મા, હાલમાં જ એમના મેરેજ થયા છે. મેં કોઈ ફોટો મૂક્યો નથી, લોકોને થશે કે સાહેબ પછી આ તો તમે એમના મેરેજના પ્રચાર કરી રહ્યો. હું મેરેજનો પ્રચાર નથી કરી રહ્યો, એ આપણા પરીક્ષાના જે પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરી તેના છે. અભિનેત્રીને અનુષ્કા શર્મા અભિનેત્રી છે, એમના વિરાટ કોહલી ક્રિકેટર સાથે મેરેજ થયા છે. એમને પેટા પર્સન ઓફ ધ ઇયરના ખિતાબથી નવાજવામાં આવે છે. હવે પેટા શું છે સાહેબ? તો શાંતિ રાખો, એનું પૂર્ણ નામ છે પીપલ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ. શું છે? પીપલ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ, જે મેજરલી શું કહે છે, વિશ્વની સૌથી મોટી સંસ્થા છે જે જાનવરોના અધિકાર માટે કાર્ય કરે છે, યાદ રાખજો. હવે અનુષ્કા કર્મા જે શર્માની વાત કરીએ, તો સ્પેશિયલી એમણે મુંબઈની અંદર કૂતરાઓને જે છે વાત કરીએ, ડોગ્સની વાત કરીએ, તો એમને જે ફાયર ક્રેકરથી જે નુકસાન થાય છે એનાથી બચાવ્યું, સાથે સાથે જે ઘોડાઓ જે છે એમને જબરદસ્તી જે છે ઘોડાગાડીમાં લાદી દેવામાં આવે છે, તો એ બદલ એમણે કૂતરાઓ અને ઘોડાઓની રક્ષા માટે કાર્ય કર્યા. તો એમના જે કામથી પ્રભાવિત થઈને જે પેટાએ જે છે સંસ્થાએ એમને ઇનામ આપ્યું છે, એટલે કે એમને પેટા પર્સન ઓફ ધ ઇયરના ખિતાબથી નવાજ્યા છે. પેટા એક મુંબઈ બેસ્ડ ઇન્સ્ટિટ્યૂટ છે, વિશ્વ લેવલની સૌથી મોટી છે, જેની સ્થાપના જાન્યુઆરી 2010 કરવામાં આવી હતી. આગળ વાત કરીએ કે ગૂગલ ડૂડલ, 27 તારીખે ગૂગલે પોતાનું ડૂડલ બનાવ્યું, એક
અને ગૂગલ જે છે મિર્ઝા ગાલિબ સાહેબને ડોનેટ કર્યું. આ જો ગૂગલની અંદર જે ઇમેજ હતી કેવી મસ્ત ઇમેજ મૂકેલી હતી. ગૂગલે મિર્ઝા ગાલિબનું ડૂડલ બનાવ્યું છે. આપણે ઘણી વખતે મિર્ઝા ગાલિબનો પ્રયોગ બહુ સાંભળ્યો છે તમે. તેઓ ઉર્દુ સાહિત્યના કવિ હતા, પોએટ હતા અને પર્શિયન લેંગ્વેજના પણ હતા, યાદ રાખજો બંને. જેમનો જન્મ 27 ડિસેમ્બર 1797 રોજ થયો હતો અને 15 ફેબ્રુઆરી 1873 તેમનું સદગતિ પામી હતી. ત્યારબાદ વાત કરીએ એમનું પૂર્ણ નામ શું છે, તો મિર્ઝા અસાદુલ્લાહ બેગ ખાન. જો મિત્રો કોઈ પ્રનાઉન્સેશન સામે ભૂલ રહી ગઈ હોય તો હું પહેલાથી ક્ષમા યાચના માગી લઉં છું. મુઘલ સામ્રાજ્યની વાત કરીએ તો એમાં જે કવિઓ, જે મેજોરિટી આપણે જે લખાણ જોઈએ છે સાહિત્યનું, એ મુઘલ સામ્રાજ્યનું લખાણ સૌથી વધારે મળે છે. એટલે જેટલા પણ જે કવિઓ હતા, એ બધા કવિઓ કે લેખકો હતા બહુ સારા હતા એ વખતે લખવાના. તો મુઘલ એરાની વાત કરીએ તો છેલ્લા મહાન કવિ તરીકે કોઈ ઓળખાય છે તો મિર્ઝા ગાલિબ ઓળખાય છે. તેમના મેમોરિયલ હાઉસને કયા નામથી ઓળખવામાં આવે છે, ગાલિબ કી હવેલી. જો અહીંયા હવેલી જેવું જ બતાવ્યું છે, ગાલિબ કી હવેલી. આગ્રામાં જન્મ થયો હતો અને અવસાન દિલ્હીની અંદર થયો હતો. હવે પહેલા પ્રશ્ન તરફ નજર કરીએ. હવે જો આજનો વિડીયો બહુ સ્પેશિયલ થવાનો છે, જોજો મિત્રો મજા આવશે તમને વિડીયોની અંદર. હવે પ્રથમ દેશ કે જેને સાઉદી અરેબિયામાં મહિલાને રાજદૂત બનાવ્યા. હવે જો ફરીથી પ્રશ્ન, બીજો પ્રશ્ન સાઉદી અરેબિયા સાથે સંકળાઈને આવી ગયો ને, તો બેલ્જિયમ જે છે એવો દેશ છે જેણે પ્રથમ વખત કોઈ મહિલાને સાઉદી અરેબિયાની અંદર રાજદૂત બનાવ્યા છે. સાઉદી અરેબિયાની રાજધાની આપણે આગળ જોઈ લીધી છે અને બેલ્જિયમની રાજધાની જે છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે બેલ્જિયમની રાજધાની કઈ છે. ભારતની પ્રથમ લોકલ એસી ટ્રેનનું ઉદ્ઘાટન, લોકાર્પણ કઈ જગ્યાએ કરવામાં આવ્યું, મુંબઈમાં કરવામાં આવ્યું. અને આ ટ્રેન ક્યાંથી ક્યાં સુધી ચાલી, બોરીવલીથી ચર્ચ ગેટ સુધી ચાલશે. ભારતનું પ્રથમ શહેર જે પોતાનો લોગો ધરાવશે તો બેંગલુરુ, અને બેંગલુરુ ક્યાં આવેલું છે, કર્ણાટકની અંદર આવેલું છે. હવે યુનાઇટેડ નેશન તરફ આગળ વધીએ. યુનાઇટેડ 2018 યુનાઇટેડ નેશન જે છે એક મહાન વ્યક્તિ નેલ્સન મંડેલાની યાદમાં નેલ્સન મંડેલા શાંતિ સભા સમિટનું આયોજન કરશે. એ કયા સંદર્ભે કરશે કે એ જે છે 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. કોના થઈ રહ્યા છે, નેલ્સન મંડેલાના જન્મના 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. અહીંયા મેં લખ્યું હતું પણ પછી રબ કરી નાખ્યું, કારણ કે થોડી ઘણી આટલી બધી જો મહેનત હું આપણા માટે પ્રયત્ન કરતો હતો, તમે બી મારા માટે થોડોક પ્રયત્ન કરી શકો ને. તો નેલ્સન મંડેલાનો જન્મ ક્યારે થયો હતો એ તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. સાઉથ આફ્રિકાના હતા. હવે દરરોજ કેટલા રાજ્યો જે છે ચર્ચામાં રહેતા હોય છે અને ઘણી વખતે આપણે પરીક્ષામાં જોયેલું હોય છે કે રાજ્યોની રાજધાની એના રાજ્યપાલ અને મુખ્યમંત્રી પરીક્ષામાં પૂછાતા હોય છે. હવે અત્યારે હાલ જે ચર્ચામાં થોડા 4-5 6-7 રાજ્યો જે છે એના વિશે જોઈ લઈએ ફટાફટ. આંધ્રપ્રદેશની રાજધાની હૈદરાબાદ અને પછી આગળ જઈને અમરાવતી બનાવવાના છે. એના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ. રાજ્યપાલ કોણ છે, ઈએસએલ નરસિમ્હન. હવે આંધ્રપ્રદેશથી અલગ પડેલો રાજ્ય કયો છે, તેલંગાણા. તેલંગાણાના રાજ્ય મુખ્યમંત્રી કોણ છે તો એ આપણને ખબર હોવી જોઈએ, કોણ છે ભાઈ, કે ચંદ્રશેખર રાવ. રાજધાની હૈદરાબાદ, રાજ્યપાલ ઈએસએલ નરસિમ્હન. ક્લિયર, 2 રાજ્ય પૂરા થઈ ગયા આપણા. ચલો હરિયાણાની વાત કરીએ તો એની રાજધાની ચંદીગઢ, મનોહરલાલ ખટ્ટર, કપ્તાન સિંહ સોલંકી. હવે હરિયાણા જે છે પંજાબમાંથી અલગ થયેલું છે, પંજાબની રાજધાની પણ અત્યારે હાલ ચંદીગઢ છે, સંયુક્ત છે. હવે એના રાજ્યપાલ કપ્તાન સિંહ સોલંકી. હવે એના મુખ્યમંત્રી જે છે એ કેપ્ટન તરીકે ઓળખાય છે, પણ કોણ છે એ હું તમને નથી કહેતો, પણ તમારે મને જણાવવાનું છે. જમ્મુ કાશ્મીર રાજધાનીની વાત કરીએ તો એની શ્રીનગર, ઉનાળામાં એની રાજધાની શ્રીનગર, શિયાળામાં એની રાજધાની જમ્મુ કાશ્મીર. મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી, મહિલા છે. સાથે સાથે રાજ્યપાલનું નામ આપણને ખબર હોય છે, એનએન વોરા. પશ્ચિમ બંગાળની વાત કરીએ, ફરીથી મહિલા. મુખ્યમંત્રી મમતા બેનર્જી, રાજધાની કલકત્તા, કેસરીનાથ ત્રિપાઠી. તામિલનાડુની વાત કરીએ, રાજધાની ચેન્નઈ. મુખ્યમંત્રી એડાપડી કે પલાનાસ્વામી. રાજ્યપાલની વાત કરીએ તો બનવારીલાલ પુરોહિત, એ લખવામાં મિસ્ટેક થઈ ગઈ છે, બનવારીલાલ પુરોહિત. રાજસ્થાનની વાત કરીએ તો રાજધાની જયપુર, જેને પિંક સિટીના નામથી પણ ઓળખવામાં આવે છે. મુખ્યમંત્રી વસુંધરા રાજે, રાજ્યપાલ કલ્યાણસિંહ. હવે વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. જીએસટીના પ્રથમ 5 મહિનાના ડેટા આવી ગયા, જેમાં ટેક્સ કલેક્શનની વાત કરવામાં આવે છે કે એના અંતર્ગત કયું જે રાજ્ય છે મોખરે રહ્યું છે, જેણે ટેક્સ કલેક્શન સૌથી વધારે કર્યું છે, કયા 2 રાજ્યો મોખરામાં રહ્યા છે.
શું એ મહારાષ્ટ્ર યુપી છે, મહારાષ્ટ્ર કર્ણાટક છે, તમિલનાડુ અને યુપી છે, એમપી અને ગુજરાત છે? તો એ છે મહારાષ્ટ્ર અને યુપી. કોણ છે ભાઈ? મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ. આ બંને જે છે જીએસટીની અંદર જે ટેક્સ કલેક્શન જે છે એની અંદર મોખરાનું સ્થાન ધરાવે છે એમણે. હવે વાત કરીએ સાફ અંડર 15 મહિલા ચેમ્પિયનશીપ કયા દેશે જીતી લીધી ભાઈ? તો એ જીતી છે બાંગ્લાદેશે, અને ભારત જે છે એ રનર અપ રહ્યું મિત્રો. 1-0 ભારતને હરાવ્યું બાંગ્લાદેશે, અને આ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં જ યોજાયું હતું. અગાટી એરપોર્ટ ક્યાં આવેલું છે? લક્ષદ્વીપમાં આવેલું છે. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીનું મુખ્ય મથક ન્યુયોર્ક અમેરિકા ખાતે આવેલું છે. ગુડ ગવર્નર દિવસ ઉજવવાનું ક્યારે શરૂ થયું મિત્રો? 2014 અંદર. ઓડિશાના પુરી બીચ ખાતે સેન્ડ આર્ટિસ્ટ, જે આપણા ભારતના સર્વશ્રેષ્ઠ સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે સાન્ટા ફેસ એટલે સાંતાનું જે છે મુખ બનાવ્યું, સેન્ડ આર્ટ એટલે કે સેન્ડ કલ્ચર બનાવ્યું, જેને લિમ્કા બુક ઓફ બુકની અંદર સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. અને એમણે એક મેસેજ સાથે એક મેસેજ પણ આપ્યો આ દિવસે બનાવીને. એમણે મેસેજ આપ્યો વર્લ્ડ પીસ, જેને કહીએ વિશ્વ શાંતિ. હવે યાદ રાખીએ તો 25 ફૂટ ઊંચું અને 50 ફૂટ પહોળાઈ ધરાવતું એ મુખડું બનાવ્યું હતું એમણે. કયા રાજ્યની સરકારે પ્રકાશ હે તો વિકાસ હે નામની એક યોજના લોન્ચ કરી, શરૂઆત કરી છે? કયા પ્રસંગે? તો અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસે, એટલે કે 25મી ડિસેમ્બરે. 25મી ડિસેમ્બરે આપણે કયો દિવસ ઉજવીએ છીએ? ગુડ ગવર્નન્સ દિવસ તરીકે ઉજવીએ છીએ. યુપીના મુખ્યમંત્રી કોણ છે? યોગી આદિત્યનાથ, એ તો આપણને ખબર છે. આ યોજનાનું મુખ્ય લક્ષ્ય શું છે? 2018ના અંત સુધી દરેકના ઘર સુધી વીજળી પહોંચાડવાનું. હિમાચલ પ્રદેશની વાત કરીએ તો હાલમાં જ ત્યાં ચૂંટણી સંબંધિત ત્યાં પણ ભાજપની સરકાર બની છે, જેના મુખ્યમંત્રી જયરામ ઠાકુર છે. છઠ્ઠા મુખ્યમંત્રી હિમાચલ પ્રદેશના જયરામ ઠાકુર. રાજધાની શિમલા અને ધર્મશાળા, જે શિયાળાની અંદર ઉનાળાની રાજધાની શિમલા અને વધારાની રાજધાની શિયાળાની અંદર ધર્મશાળા. હવે વાત કરીએ જયરામ ઠાકુર જે છે એ સિરાજ વિધાનસભા ક્ષેત્રમાંથી જીત્યા છે, જે મંડી જિલ્લા અંતર્ગત આવે છે. રાજ્યપાલની વાત કરીએ તો આચાર્ય દેવવ્રત એ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ છે. હરિયાણાની વાત કરીએ, રાજધાની એ આપણે વાત કરી લીધી છે. હવે એક ઓનલાઈન પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે, જેનું નામ છે EHRMS. હવે જે છે કેન્દ્ર સરકારના કર્મચારીઓને પોતાની સર્વિસીસની વાત કરીએ, પોતાના પગારની વાત કરીએ, બધી વસ્તુ જો બી હોય તો એમના માટે ક્યાંક કગરવું નહીં પડે. ડાયરેક્ટલી પોતાના અકાઉન્ટથી એક યુઝર આઈડીથી નામથી બધું નાખી શકશે. જો એમને રજા જોઈતી હોય તો રજા માટે પણ એ ડાયરેક્ટલી ઓનલાઈન એપ્લિકેશન કરી શકશે ડાયરેક્ટલી પોતાના અકાઉન્ટથી. હવે વાત કરીએ કે EHRMSનું પૂર્ણ નામ આપણને ખબર હોવી જોઈએ, કારણ કે યોજના છે એટલે. ઈનો મતલબ થશે ઇલેક્ટ્રોનિક, એચનો મતલબ થશે હ્યુમન, ઇલેક્ટ્રોનિક હ્યુમન, આરનો મતલબ થશે રિસોર્સ, એમનો મતલબ થશે મેનેજમેન્ટ, અને એસ થશે સિસ્ટમ. ઇલેક્ટ્રોનિક હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ, રજા અને સર્વિસીસની માહિતી માટે. તમિલનાડુના રાજ્યપાલ કોણ છે ભાઈ? તો તમિલનાડુના રાજ્યપાલ છે બનવારીલાલ પુરોહિત. વજુભાઈ વાડા ક્યાંના રાજ્યપાલ છે મિત્રો? જગદીશ મુખી આસામના, મૃદુલા સિન્હા ગોવાના, અને વજુભાઈ વાડા ક્યાંના છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. યુપી રાજધાની લખનૌ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ રામ નાયક. મહારાષ્ટ્રની વાત કરીએ રાજધાની મુંબઈ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યપાલ સી વિદ્યાસાગર રાવ. છત્તીસગઢની વાત કરીએ તો રાજધાની રાયપુર, મુખ્યમંત્રી ડૉક્ટર રમણ સિંહ, રાજ્યપાલ બલરામ દાસ ટંડન. ઓરિસ્સાની વાત કરીએ તો ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વર, મુખ્યમંત્રી નવીન પટનાયક અને રાજ્યપાલ SC જામીર. હવે વાત, એક પ્રશ્ન તમારા માટે છે કે પર્સનલ પબ્લિક ગ્રીવેન્સ અને પેન્શન મંત્રાલયના મંત્રી કોણ છે? તો એ જીતેન્દ્રસિંહ છે. એમનો સંસદીય વિસ્તાર કયો? તો ઉધમપુર, જમ્મુ કાશ્મીર. ICC T20ની અંદર રેન્કિંગ આવ્યું છે, એની અંદર ભારતનું સ્થાન બીજા નંબરે, પહેલા નંબરે પાકિસ્તાન. અફઘાનિસ્તાન વિશે જાણીએ તો અફઘાનિસ્તાનનું ચલણી નાણું કયું છે? અફઘાની. રાજધાની વાત કરીએ તો કાબુલ. અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ કોણ છે? તો અશરફ ગની. ત્યારબાદ વાત કરીએ પાકિસ્તાન તરફ, પાકિસ્તાનનું ચલણી નાણું, પાકિસ્તાન રૂપિયો, રાજધાની ઇસ્લામાબાદ, પ્રધાનમંત્રી અબ્બાસી. હા ને,
ખાગાન અભ્યાસી કે એવું કંઈક છે એમનું નામ પૂર્ણ. ચીનની વાત કરીએ, રાજધાની બીજિંગ, નાણું રેન મિનબી અને રાષ્ટ્રપતિ સી જિનપિંગ અને સિંગાપુર. હવે આ જે હું દેશોની વાત કર્યો છે, આ બધા દેશ સાથે આપણા સંબંધો બહુ અટેચ રહ્યા છે. એ કાં તો દુશ્મનીના રીતે વાત કરીએ, કાં તો મિત્રની રીતે વાત કરીએ, તો આ દેશો સાથે હંમેશા આપણું અવર જવર વધારે હોય છે, એટલે આવનારી પરીક્ષામાં વધારે પૂછાતું હોય છે. અને બીજી વસ્તુ કે હું માત્ર ને માત્ર આપણે ગુજરાતની પરીક્ષામાં તો એક્ઝામ આપીશું, સાથે સાથે આપણે જે એસએસસીની પછી આપણે વાત કરીએ કે બેન્કિંગની વિવિધ એક્ઝામની અંદર આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે, એટલે આપણે એને કવર કરવાનો પ્રયત્ન કરીશું, જેથી કરીને આપણે એક પણ માર્ક્સ કપાવવાની સંભાવના ન રહે. સિંગાપુરની રાજધાની સિંગાપુર, નાણું સિંગાપુર ડોલર અને રાષ્ટ્રપતિ હલીમા યાકુબ. ફ્રેન્ડ્સ, આ હતા 28મી ડિસેમ્બરના કેટલાક અગત્યના કરંટ અફેર્સ. હવે આ વિડીયો આપને કેવો લાગ્યો છે એના પ્રતિભાવો તમે વિડીયોની નીચે આવતું આ જે થમ્સઅપ બટન છે એ પ્રેસ કરીને બતાવજો. સાથે સાથે શું મેં હવે ડેઇલી કરંટ અફેર્સના વિડીયો આપણી ચેનલ પર લાવીને સારું કર્યું છે કે ખરાબ કામ કર્યું છે, જે પણ કર્યું છે તમારા પ્રતિભાવો મને અવશ્ય જોઈશે મિત્રો. કારણ કે મેં તમારા માટે ડિસિઝન લીધું છે કે હું ડેઇલી કરંટ અફેર્સના વિડીયો આપણી ચેનલ પર અપલોડ કરું, જેથી કરીને તમને સ્ટ્રેટ ફોરવર્ડ એની લિંક મળી જાય, એનું નોટિફિકેશન મળી જાય. તો શું મેં આ કાર્ય બરોબર કર્યું છે કે નથી કર્યું, એના માટે મને તમારા સજેશનની જરૂર છે, જે કોમેન્ટ બોક્સમાં તમે મને લખીને જણાવજો મિત્રો. અને જો તમારો મનીષ સિંધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો હાલમાં જ સબસ્ક્રાઇબ કરી લેજો. અને વિડીયોની PDF ફાઇલ માટે તમે ટેલિગ્રામમાં મનીષ સિંધી ચેનલને જોઈન કરી શકો છો, જ્યાં તમે